વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના સણિયાદ ગામની સરકારી ગોચરની જમીનમાં થયેલા ગેરકાયદેસર દબાણો દૂર કરાયા હતા. વહીવટીતંત્રની કામગીરી દરમિયાન માલધારી સમાજની એક મહિલાએ રોકડ મચાવતા વાતાવરણ ગરમાયું હતું. કરજણ તાલુકાના સણિયાદ ગામની ગોચરની જમીન પર કેટલાક વર્ષોથી માલધારી સમાજે ગેરકાયદેસર દબાણો કરી ઝૂંપડા બાંધી દીધા હતા. જોકે આ દબાણોને ગ્રામ પંચાયતે પોલીસ પ્રોટેક્શન સાથે દૂર કર્યા હતા. જોકે દબાણ હટાવવાની કામગીરી દરમિયાન માલધારી સમાજની એક મહિલાએ હોબાળો મચાવી રડારડ કરતા વાતાવરણ ગરમાયું હતું. 17માં આ ગોચર દબાણ 627 સરવાળી સંજાત ગ્રામ પંચાયતની વહીવટ દરકારી જમીન હતી. એમાં અમે 3 નોટિસો આપી. 3 નોટિસો આપવા છતાં આ ભરવાડ જાતિ આ લોકોએ ઓફિસનો અનાદર કરીને દબાણ દૂર કરેલ ન હતું. ત્યારબાદ આ કેસ સિવિલ કોર્ટ અને સેશન કોર્ટમાં ચાલી જતા સિવિલ કોર્ટમાં અને સેશન કોર્ટમાં છે તે સંજાત ગ્રામ પંચાયત તરફે ચુકાદો આવ્યો. આજ રોજ 24/1/2020 અને 1 કલાકે દબાણ દૂર કરવામાં આવ્યું છે. તેમાં આ દબાણ ગોચરની હતી, સરકારની હતી. સરકારની જમીન બચાવવા માટે આ સંજાત ગ્રામ પંચાયત સરપંચશ્રી તથા ગામના આગેવાનો તથા પંચાયતના સભ્યશ્રીઓના સાથ સહકારથી આ કામ સફળ થયું છે. અને આજે પોલીસ તે મીડિયાની રૂબરૂમાં દબાણ દૂર કરવામાં આવેલ છે. અને આજે આ ગોચરની જમીન ભવિષ્યમાં કોઈ આવી રીતે દબાણ ના કરે એ માટે પણ પંચાયત સતત તકેદારી રાખશે. કેટલા એકરમાં દબાણ રહેલું હતું? 18 હેક્ટરમાં.